નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 13 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસાર. સંસદના સત્ર દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ જુદા જુદા મંત્રાલયો પાસે વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જુઓ વિનોદભાઈ ચાવડા સાથેની મુલાકાત. લોકસભાના સત્ર દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છના અનેક વિકાસ કામો સંદર્ભે સંબંધિત વિભાગના મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હતી. વિકાસ કામો અને નવી સુવિધાઓ અંગે મંત્રાલયો પાસે સાંસદે જે રજૂઆતો કરી હતી તે અંગે તેમણે ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે આ વખતે લોકસભાની અંદર બજેટ સત્ર દરમિયાન અનેક રજૂઆતો કચ્છના વિકાસને લઈને રૂબરૂ મંત્રીશ્રીઓને મળી કરીને કરવામાં આવી હતી. આદરણીય શ્રી રેલ મંત્રીશ્રીને મળવાનું થયું હતું. આદરણીય શ્રી અન્ય અલગ અલગ વિભાગના મંત્રીશ્રીઓને મળવાનું થયું હતું. ઉડ્ડયન મંત્રીશ્રીને મળવાનું થયું હતું. જલશક્તિ મંત્રાલયના મંત્રીશ્રીને પણ મળવાનું થયું હતું. સાથે સાથે રમતગમત મંત્રાલયના મંત્રીશ્રીને પણ મળવાનું થયું હતું. વાહન વ્યવહારના મંત્રીશ્રીને પણ મળવાનું થયું હતું. અને કચ્છની અંદર જે પ્રકારે અનેક ગતિએ વિકાસ થઈ રહ્યો છે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી 10 વર્ષની અંદર અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે. રાજ્ય સરકારના માધ્યમથી પણ સતત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ માર્ગદર્શન આપણને મળતું આવ્યું છે. આ વખતે સત્રની અંદર મુખ્ય કચ્છને નવી ટ્રેનો મળે, જેના માટે જે ટ્રેન ભુજ અને અમદાવાદ વચ્ચે ચાલી રહી છે, જેમાં મેટ્રો ભારત ટ્રેન આપણને પ્રાપ્ત થાય જેના માટે પણ રજૂઆત કરવામાં આવી અને સંપૂર્ણ વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે આપણને નવી ટ્રેનની ભેટ મળશે. હરિદ્વાર ટ્રેન જે વીકલી 2 દિવસ જે ચાલે છે, ભુજથી જે દિલ્હીની જે આપણી કચ્છથી દિલ્હીની જે ટ્રેન ચાલે છે, જે ટ્રેનને પણ હરિદ્વાર સુધી લંબાવવામાં આવે જે પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે સૌરાષ્ટ્રની ટ્રેન મળે, અન્ય પ્રાંતોને જોડતી ટ્રેનો મળે જેની પણ રજૂઆત કરવામાં આવી હતી. અંજાર, વાંકાનેર, અન્ય જે સ્ટેશનો આપણા આવેલા છે એમને સ્ટોપ મળે એના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. ભુજ માટે પણ, ભુજથી મુંબઈ માટે પણ એક વધારાની ડેઇલી ટ્રેન ચાલે જેના માટે પણ રજૂઆત થઈ હતી. સાથે સાથે આપણે બધા જાણીએ છીએ અનેક નેશનલ હાઈવે છે, જે સૌથી મોટી રજૂઆત છે કે આપણો માળિયાથી કરી અને આ માળિયાથી આપણા સામખિયારી સુધી 6 લાઇન જેની મંજૂરી પણ જલ્દીથી આપણને પ્રાપ્ત થાય જેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. બંને ટોલ જે આવેલા છે 30 કિલોમીટરના અંતરે અને જે ગાઈડલાઇન છે કે 60 કિલોમીટરના અંતરે હોવા જોઈએ જેની પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે જે નેશનલ હાઈવેના રોડ ચાલી રહ્યા છે જલ્દીથી એ પૂર્ણ થાય એ પણ રજૂઆત થઈ હતી. ભુજનો બાયપાસ જે આપણો એરફોર્સ જે છે રોડ છે, 1 ફીટથી કરી અને બાયપાસ આપણને રોડ પ્રાપ્ત થાય, આવા અનેક રજૂઆતો થઈ હતી. સાથે વાત કરીએ તો કચ્છમાં આપણી રાજસ્થાન અને ગુજરાતમાંથી અનેક નદીઓ જે નાના રણમાંથી પ્રવેશીને મોટા રણમાં અને જે દરિયામાં જે વરસાદી પાણી વહી જાય છે અને સરસ મજાનું અહીંયા રણ સરોવર મીઠા પાણીનું બને, ભૂતકાળની અંદર પણ રજૂઆતો કરેલી છે, અનેક વિચારો મૂકેલા છે અને આ વખતે પણ મંત્રી સાહેબને મળી કરીને રજૂઆત કરી હતી જેનો ખૂબ જ પોઝિટિવ પ્રતિસાદ મળ્યો હતો. સાથે સાથે દિલ્હીથી ભુજને જોડતી ફ્લાઇટ નવી શરૂ થાય એની સાથે સાથે મુંબઈ, એ સાથે સાથે બેંગ્લોર, હૈદરાબાદ, અન્ય પ્રાંતોને, અન્ય શહેરોને જોડતી ભુજ અને કંડલાથી નવી ફ્લાઇટો શરૂ થાય જેના માટે પણ રજૂઆત થઈ હતી. અને વર્ષોથી ઇન્ટરનેશનલની માંગણી છે જેના માટે પણ એક વિસ્તૃત ચર્ચા થઈ હતી મંત્રી સાહેબ જોડે અને ઇમિગ્રેશન કસ્ટમ જલ્દીથી તાત્કાલિક શરૂ થાય
એના માટે પણ રજૂઆત કરી. આવા અનેક નાના મોટા જે છે કે રજૂઆતો થઈ હતી. કચ્છને સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યારે દેશ આગળ વધી રહ્યો છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ખેલને મહત્ત્વ આપે છે, કચ્છમાં એક સરસ મજાનું સ્પોર્ટ્સ સંકુલ આપણને પ્રાપ્ત થાય, સ્પોર્ટ્સ માટેની સુવિધાઓ આપણા નવયુવાન ભાઈ બહેનો માટે વિદ્યાર્થીઓ માટે પ્રાપ્ત થાય, જેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. આવા અનેક પ્રશ્નોને લઈને અલગ અલગ મંત્રાલયમાં આ સત્ર દરમિયાન જે છે એ મંત્રી સાહેબોને મળી કરી અને રજૂઆતો કરવામાં. એરપોર્ટનું નવીનીકરણ થાય, આપણે કંડલાથી નવલખી નવો આપણને જે દરિયાઈ માર્ગ જે છે જે પણ મળે જેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. આવા તો અનેક પ્રશ્નો જે છે કે રજૂઆતો કરીને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે મંત્રી સાહેબો જોડે મળી કરીને મંત્રાલય દ્વારા એમના અધિકારીઓ સાથે મળી કરીને વિસ્તૃત ચર્ચા થઈ છે એ રીતે કચ્છના વિકાસ માટે વધુ સુવિધાઓ અંગે ચર્ચા કરાઈ હતી. રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો, આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.